ગોલ્ડના નામે ઠગાઈ, બેંક સાથે લાખોની ઠગાઈ. જી હા, ભરૂચની આમોદ નાગરિક સહકારી બેંકને નકલી ગોલ્ડ પધરાવી લોન લઈ લાખોનો ચૂનો ચોપડાની વારદાતે ખળભળાટ મચાવ્યો છે. આમોદની નાગરિક સહકારી બેંકમાં બોગસ સોનું મૂકી ગોલ્ડ લોન લેવાના અને ભરપાઈ કરવા નામે ઠાગાઠૈયા કરનારા લોન ધારકોની વર્તણૂક પર શંકા જતા આખો મામલો બહાર આવ્યો. 46 લોકોએ લગાવ્યો 59 લાખનો ચૂનો. લાખોનો યુનો બેંકને લાગતા બેંક સત્તાધીશોએ તુરંત પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. અમે પોલીસ કેસ કર્યો અને આગળ કાર્યવાહી કરી અને કસૂરવારોને જે કંઈક સજા થાય તે માટેની આગળની કાર્યવાહી ચાલુ કરી છે. જાણવા મળ્યા મુજબ ગત 24 માર્ચ 2017ના રોજ આમોદ નાગરિક બેંકમાં ગોલ્ડ લોન રિન્યુ કરવા તેમજ એક જ દિવસમાં 20 ગ્રાહકો પહોંચતા આખો મામલો શંકાસ્પદ લાગ્યો કે તમામ આંકડાઓ તપાસવામાં આવ્યા કે બેંક બે વેલ્યુઅર ભૂપેન્દ્ર પાટડિયા અને પ્રદ્યુમન સોની પૈકી ભૂપેન્દ્રની હાજરી સમયે વેલ્યુએશન માટે એકાદ બે અને પ્રદ્યુમનની હાજરીમાં મોટી સંખ્યામાં વેલ્યુએશન થયું હોવાનું બહાર આવ્યું કે તપાસ કરતા જ આખો ભાંડો ફૂટ્યો, જેમાં તમામ વેલ્યુએશન એજન્ટ હિતેશ પટેલના ગ્રાહકનું કરવામાં આવ્યું હોવાનું ધ્યાન પર આવ્યું. ત્યારે ખરાઈ કરવા માટે ગામના પ્રતિષ્ઠિત લોકોને પંચ તરીકે હાજર રાખી ગોલ્ડ લોનના પેકેટ તોડવામાં આવતા જ પ્રદ્યુમને પ્રમાણિત કરેલ ગોલ્ડ નકલી હોવાનું બહાર આવ્યું, જેથી મસમોટું કૌભાંડ બહાર આવતા જ તાત્કાલિક લોનની કામગીરી પર બ્રેક લગાવી એક વર્ષમાં લેવાયેલી ગોલ્ડ લોનની તપાસના આદેશ કરવામાં આવ્યા, જેમાં 46 લોકોએ બોગસ ગોલ્ડની મદદથી કુલ 59 લાખનો ચૂનો બેંકને ચોપડી દીધો હોવાનું બહાર આવ્યું. એટલે ચોકસીએ જ રૂબરૂ હાજર થઈ અને એને કરેલા કૃત્યની કબૂલાત કરી અને એને કબૂલાત નામે 100 રૂપિયા સ્ટેમ્પ પર બેંકને લખી આપ્યું છે, પોતાની માલ મિલકતથી ભરપાઈ કરી આપવા કે મારા જે રકમમાં હું સંડોવાયેલો છે તે હું માલ મિલકતથી ભરપાઈ કરી, જે ગ્રાહકો સાથે મેં મેળા પીપું એનો જવાબદાર છું અને એ નોટરી પણ કરાવી આપેલ છે બેંકને. અસલી નકલીનો ખેલ. બેંકની તપાસ કરતા 3 શખ્સોએ કૌભાંડમાં મુખ્ય ભૂમિકા ભજવી હોવાનું બહાર આવ્યું છે. આમોદના દીપકભાઈ સોની ગોલ્ડ લોન માટે બોગસ સોનું બનાવી આપતા હતા, જ્યારે તે સોનું એજન્ટ હિતેશ પટેલ તેના ગ્રાહકોને આપી બેંકમાં મોકલતો હતો અને બોગસ સોનાને સાચા સોના તરીકે પ્રદ્યુમન સોની પ્રમાણિત કરી લોન અપાવી દીધો હતો, જે નાના બાદમાં ભરવા કોઈ જ ફરક્યું સુધી ન હતું. ત્યારે હિતેશ પટેલનો ભાંડ ફૂટતા જ બેંક ઉપર જ સોનું બદલી દેવાનો આક્ષેપ તે લગાવવામાં આવ્યો હતો. સોનું મને દીપક અંબાલાલ સોનિયા જ આપેલું અને દીપક અંબાલાલ સોનિયા સાચું આપ્યું જ છે, કમ કે બેંકના વેલ્યુલરે તપાસ કરી છે અને બેંકે જ મને લોન આપી છે. એક જણનું ખોટું હોય, બે જણનું ખોટું હોય, 41 જણનું ખોટું ના હોય, અમે 41 નિર્દોષને અમને બેંક દ્વારા ફસાવવામાં આવ્યા છે. સમગ્ર મામલે બેંક તરફથી મળેલી ફરિયાદના આધારે તપાસનો દોર શરૂ કરી દેવાયો છે, જેમાં ટૂંક સમયમાં ધરપકડનો સિલસિલો શરૂ થાય તો નવાય નહીં અને અનેકના અસલી ચહેરા બહાર આવે તેવી શક્યતાઓ છે. જય વ્યાસ સાથે બ્યુરો રિપોર્ટ, ઈટીવી ન્યૂઝ ક્રાઇમ ફાઇલ, ભરૂચ.